આજે 5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ. આજના દિવસની દેશભરમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે રાજકોટમાં પણ શાળાઓમાં આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળામાં વિદ્યાર્થીઓ શિક્ષકો બનીને શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવ્યો હતો, ત્યારે શાળાના શિક્ષકોએ અને વિદ્યાર્થીઓએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. આજના દિવસનો જોઈએ અમારો વિશેષ અહેવાલ. રાજકોટ સહિત દેશભરમાં 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીની યાદીમાં આજના દિવસે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાજકોટમાં આવેલા કોટક સ્કૂલ ખાતે પણ આજના દિવસે શાળાની વિદ્યાર્થિનીઓ શિક્ષિકા બનીને શાળાની અન્ય વિદ્યાર્થિનીઓને અભ્યાસ કરાવ્યો હતો. આ તકે શાળાની વિદ્યાર્થિની અને ટીચર્સ હેડ બનેલ વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે શિક્ષક બનવું સહેલું નથી. આજના દિવસે હું ટીચર્સ હેડ બની ત્યારે મને સમજાયું કે શિક્ષકો ઉપર કેટલી જવાબદારી હોય છે. આજના દિવસે મારી જવાબદારી હતી કે વિદ્યાર્થીઓ કે શિક્ષકો કોઈને અન્યાય ન થાય. આખું ટાઈમ ટેબલ બનાવવામાં મને ખૂબ મુશ્કેલી પડી હતી. આ તમામ વચ્ચે શિક્ષક બનીને મને એક નવો જ અનુભવ થયો છે. તો આજે અમારી સ્કૂલમાં અમે ટીચર્સ ડેનું સેલિબ્રેશન રાખ્યું છે, સ્પેશિયલ પ્રવીણા મેડમને થેન્ક્સ કહેવા માટે, જેમણે અમને બધી જ એક્ટિવિટીઝમાં અમને સપોર્ટ કર્યો છે. અમને સ્ટડીઝમાં પણ એટલી બધી આમ અલગ અલગ ટાઈપની એક્ટિવિટીઝ એમને કરાવી છે, અને માત્ર સ્ટડીઝ પણ નહીં, એમને અમને સ્પોર્ટ્સ છે, આર્ટ્સ, ડ્રોઈંગ, ડાન્સ, એટ ટુ ઝેડ બધી ટાઈપની એક્ટિવિટીઝ માટે એમને અમને એક સ્પેશિયલ પ્લેટફોર્મ આપ્યું છે, જેમ કે નેશનલ લેવલ છે, ઇન્ટરનેશનલ લેવલ સુધીની એક્ટિવિટીઝમાં અમને પાર્ટિસિપેટ કરવાનો ચાન્સ આપ્યો છે. એટલે આજે ટીચર્સ ડે માટે અમે સ્પેશિયલ આખો દિવસ એક અમે ટાઈમ ટેબલ બનાવ્યું છે, જેમાં અમે બધા ટીચર્સના ટાઈમ ટેબલ ગોઠવ્યું છે અને એમાં બધા સબ્જેક્ટ આવી જાય છે. અને આજે આખો દિવસ આ અમારા બધા ટીચર્સ છે એમને જ બધે ક્લાસમાં લેક્ચર લીધા છે, અને એવી જ રીતે મેમનું કામ છે, જેમ કે બુક્સ ચેકિંગ વગેરે બધું આજે અમે હેન્ડલ કર્યું છે. શિક્ષક દિવસ આપણા શિક્ષકોના સમર્પણ અને આપણા શિક્ષણમાં યોગદાન માટે ઉજવવામાં આવે છે. શિક્ષક દિવસને શિક્ષકોની કદર કરવાનો ખાસ દિવસ છે. શિક્ષકો આપણા જીવનને ઘડવામાં અને સારા ભવિષ્યના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. શિક્ષકો આપણને શીખવા, વિકાસ કરવા અને અમારા લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપે છે. સમગ્ર શૈક્ષણિક સફર દરમિયાન શિક્ષકો માર્ગદર્શન, સમર્થન અને પ્રોત્સાહન પૂરું પાડે છે. શિક્ષકો આપણા સમાજના આધારસ્તંભ છે. આજનો દિવસ શિક્ષકો માટેનો છે, ત્યારે આજના દિવસે શિક્ષકને પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. કોટક સ્કૂલના શિક્ષિકા પ્રવીણાબેને જણાવ્યું હતું કે શિક્ષક એ બાળકના જીવનનું એક મહત્વનું પાસું છે. આજના ડિજિટલ યુગમાં પણ શિક્ષકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આજના દિવસે દરેક શિક્ષકોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. આજે 5 સપ્ટેમ્બર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને શ્રદ્ધાંજલિ સ્વરૂપે કે તેમની યાદમાં આજે મનાવવામાં આવે છે, જે એક આપણા સમાજ માટે એક બેસ્ટ ટીચર કહી શકાય. અને એમને એમની પ્રેરણા લઈને આજે જે પણ શિક્ષકો બહેના છે અથવા શિક્ષક તરીકે જે સમાજમાં સેવા કાર્ય કરે છે, હંમેશા સર્વપલ્લી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ યાદ કરીને એમને એઝ આઇડલ, એઝ આદર્શ માનીને હંમેશા કામ કરતા હોય છે. બિંગ અ ટીચર, એક શિક્ષક તરીકે હંમેશા હું એવું માનું છું કે શિક્ષક છે એ લાઈફ ટાઈમ આજીવન એક શિક્ષક હોય છે, અને દરેકના જીવનમાં માતા પિતાનું જેટલું સ્થાન છે એટલું જ એના પછીનું જો કોઈ સ્થાન આવતું હોય તો એ શિક્ષકનું આવતું હોય છે. અને શિક્ષક છે એ સમાજમાં હંમેશા આદરને પાત્ર હોય છે. આજે મારી શાળામાં પણ અમે ટીચર્સ ડેનું સેલિબ્રેશન આયોજન કરેલું છે, જેમાં ધોરણ 12ની વિદ્યાર્થિનીઓ છે એ આજે શિક્ષક બનેલી છે, અને અલગ અલગ વિષય દરેક ક્લાસમાં એ વિદ્યાર્થીઓને શીખવવાના છે, અને જેથી કરીને એને પણ ખ્યાલ આવે એ કે ટીચર બનવું કે ટીચરનો રોલ પ્લે કરવો એ કેટલું મહત્વનું છે અને કેટલું અઘરું પણ છે સાથે સાથે, કારણ કે આટલા બધા વિદ્યાર્થીઓની સામે જ્યારે શીખવે છે, ભણાવે છે કંઈ પણ, તો કેટલું પ્રિપેરેશન કરીને એને પ્રેઝન્ટ કરવાનું હોય છે. અને વિદ્યાર્થીઓ જે આજે ટીચર બનેલી છે એ ખૂબ ઉત્સાહ સાથે કે એને પણ એમ થયું કે હું મેં જેને આદર્શ માનું છું મારી લાઈફમાં એ આજે બનવાનો મને એક તક મળેલો છે, મોકો મળેલો છે, તો હું મારી રીતે બેસ્ટ ટીચર બનીને હું આજે સાબિત કરીશ ક્લાસની અંદર. અને જે પણ શિક્ષકો આજે સમાજમાં શિક્ષક તરીકે કામ કરે છે, દરેક શિક્ષકને મારો એક મેસેજ છે કે જે પણ એ સમાજ માટે કરે છે ઉમદા કરે છે, અને સમાજને એમની પાસેથી હંમેશા અપેક્ષાઓ હોય છે, અને અપેક્ષાઓ એ પૂરી કરવા માટે એક શિક્ષક તરીકે હંમેશા એ પ્રયત્ન કરતા હોય છે. તો તમામ શિક્ષકોને વંદન કરું છું આજે શિક્ષક દિવસ દિવસે. આજના આધુનિક અને ડિજિટલ યુગમાં પણ શિક્ષકનું અનેરું મહત્વ છે.
એક બાળકના જીવન ઘડતરમાં જેટલું મહત્વ મા બાપનું છે એટલું જ મહત્વ એક શિક્ષકનું છે. ત્યારે આજે શિક્ષક દિવસ નિમિત્તે શાળાઓમાં વિદ્યાર્થીનીઓ શિક્ષક બનીને શાળામાં અભ્યાસ કરાવ્યો હતો ત્યારે આ તકે શિક્ષિકા બનેલ વિદ્યાર્થીનીએ ગુજરાત ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આજે હું શિક્ષિકા બની છું, મને ખૂબ ઉત્સાહ અને ખુશી છે. આજે મને શિક્ષક બની વિદ્યાર્થીનીઓને નવું નવું શીખવવાનો મોકો મળ્યો છે. આજે મને ખબર પડી કે શિક્ષક બનવું કેટલું અઘરું છે, મને ખૂબ ખુશી છે. 5 સપ્ટેમ્બર એટલે કે ટીચર્સ દિવસ, ટીચર્સ એટલે કે આપણા શિક્ષકોનો આપણા જીવનની ઉપર એક મહત્ત્વનો રોલ હોય છે. ત્યારે આજના દિવસની શાળાઓની અંદર અનોખી રીતના ઉજવણી કરવામાં આવતી હોય છે. વિદ્યાર્થીઓ શિક્ષકો બને અને વિદ્યાર્થીઓ અન્ય જે વિદ્યાર્થીઓ હોય છે તેમને અભ્યાસ કરાવતા હોય છે. ત્યારે રાજકોટના એક શાળામાં આવી રીતના શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી છે. આપણી સાથે શિક્ષક બનેલી જે વિદ્યાર્થીની છે તેમની સાથે સીધી વાત કરશું. પહેલાં તો તમારું નામ શું છે? મારું નામ ખુશી વાસવાણી જયેશ કુમાર છે. ખુશી, આજે જ્યારે તમે શિક્ષક બની આવ્યો કેવો અનુભવ થઈ રહ્યો છે? બહુ જ સારો અને નવો અનુભવ છે. કેવી રીતે શિક્ષકો ભણાવે છે એનો એક્સપિરિયન્સ મળ્યો, એ લોકો કેવી રીતે ભણાવતા પહેલાં મહેનત કરવી પડે બધું શીખવા મળ્યું આજે, અને સ્ટુડન્ટ્સને ભણાવવાની ખૂબ જ મજા આવી છે આજે. આજ તો રોજે તમે ક્લાસમાં આવો છો, બેચ ઉપર બેહો છો અને અભ્યાસ કરતા હોય છે. આજે એ જ ક્લાસરૂમની અંદર જ્યારે તમે એજ્યુકેશન આપો છો અને અન્ય વિદ્યાર્થીઓ જ્યારે તમારી પાસેથી એજ્યુકેશન લે છે, આ કેવી ફિલિંગ છે? બહુ અલગ અને ન્યૂ, બહુ જ સારી ફિલિંગ છે કે તમને મેડમ બોલાવે, કોક એઝ અ ટીચર તમે જાઓ છો, તમને ફિલિંગ આવે કે તમને બધા રિસ્પેક્ટ આપે છે. એક ટીચરને રિસ્પેક્ટ આ મળવી જોઈએ જે તમને આપે છે, અને બબહુ સારો એક્સપિરિયન્સ છે આજે અમારો. બસ જ રીતની વાત કરવામાં આવે તો રાજકોટ સહિત સમગ્ર દેશની અંદર 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે રાજકોટમાં પણ આજે આ દિવસની છે તે ઉજવણી કરવામાં આવી હતી. અને શિક્ષકો બનેલા વિદ્યાર્થીઓમાં પણ એક અનેરો ઉત્સાહ છે તે આજે જોવા મળ્યો હતો. કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.